હોસ્પિટલ કાંડમાં ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી તપાસ. યુએન મહેતાના ડોક્ટર અને પીએમજીએવાય વિભાગ સાથે કનેક્ટેડ એક્સપર્ટ સાથે રહ્યા. નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારનાર ખ્યાતિ હોસ્પિટલ કાંડને તપાસ તેજ થઈ ગઈ છે. વસ્ત્રાપુર પોલીસ પાસેથી તપાસ લીધા બાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. હવે ક્રાઇમ બ્રાન્ચ ખ્યાતિ હોસ્પિટલ ખાતે પહોંચી ગઈ હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખ્યાતિ હોસ્પિટલે પહોંચીને વિવિધ મુદ્દે તપાસ કરી હતી. હોસ્પિટલમાં પહોંચી જ્યાં લોકોને ચીરવામાં આવ્યા હતા ત્યાં તપાસ કરી હતી. પોલીસ કમિશનર દ્વારા તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. અન્ય ફરાર આરોપીઓને પણ પકડવા ક્રાઇમ બ્રાન્ચે તપાસ તેજ કરી. તો આ તરફ નર્સિંગ કાઉન્સિલની ટીમ પણ ખ્યાતિ હોસ્પિટલ પહોંચી છે. નર્સિંગ કાઉન્સિલની ટીમે લીધી છે હોસ્પિટલની મુલાકાત. જોકે હોસ્પિટલ ખાલી હોવાથી વિદ્યાર્થીઓના અભ્યાસનો પણ પ્રશ્ન ઉભો થશે. બીજી તરફ ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. રાજ્યની 7 હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરી દેવાઈ છે. તો સાથે 4 સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અમદાવાદની 3, સુરત વડોદરા રાજકોટની 1 તથા ગીર સોમનાથની 1 હોસ્પિટલનો સમાવેશ થાય છે. ખ્યાતિ હોસ્પિટલે ધંધુકાના પરિવારને પણ ચીરી નાખ્યો. રતનપુર ગામનો પરિવાર ભૂત બન્યો. ખ્યાતિ હોસ્પિટલના એક બાદ એક નવા નવા કાંડ આવી રહ્યા છે. 2-3 પરિવાર નહીં પરંતુ અનેક પરિવારને મોતને ઘાટ ઉતાર્યાનો પર્દાફાશ થઈ રહ્યો છે. ત્યારે હવે ખ્યાતિ હોસ્પિટલે ધંધુકાના પરિવારને પણ ચીરી નાખ્યો. રતનપુર ગામના વ્યક્તિ ડોક્ટર પ્રશાંત વજીરાણીના કાંડનો ભોગ બન્યા. ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાની પર વધુ એક પરિવારે બેદરકારીના આરોપ લગાવ્યા છે. ધંધુકાના રતનપુર ગામના ભાઈલાલભાઈ સોલંકીનું સાલ હોસ્પિટલમાં ડોક્ટર પ્રશાંતે ઓપરેશન કર્યું. ડોક્ટર પ્રશાંતે 2 નળી બ્લોક હોવાનું કહી તાત્કાલિક સ્ટેન્ડ મૂકવાની સલાહ આપી. માકડમાં ઓપરેશન કરી સ્ટેન્ડ મૂકી આપ્યું. ઘટનામાં અમુક દિવસો બાદ ફરી ભાઈલાલભાઈની તબિયત લથરતા તેઓને ફરી સાલ હોસ્પિટલ લઈ જવાયા, જ્યાં ડોક્ટર વજીરાની જગ્યાએ ડોક્ટર કમલ હાજર હતા. તેમણે દર્દીને તપાસી 3 નળી બ્લોક છે, તાત્કાલિક ઓપરેશન કરવું પડશે તેવું કહેતા પરિવારજનો તૈયાર થયા. પરંતુ ઓપરેશન બાદ તેઓને બહાર લાવ્યા બાદ દર્દીનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું. જોકે થોડા સમય બાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડ બહાર આવતા અને ડોક્ટર પ્રશાંતના કૃત્યોને સમાજ સામે આવતા ભાઈલાલભાઈના પરિવારજને વસ્ત્રાપુર શાહીબાગ અને ધંધુકા પોલીસ મથકમાં અરજી કરી આકરા પગલાની માંગ કરી. એક જ દિવસમાં અમિત શાહે અમદાવાદ વાસીઓને આપી કરોડોની ભેટ. 4 કાર્યક્રમમાં એક સાથે હાજર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે ત્યારે કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપી, વિવિધ 4 કાર્યક્રમમાં હાજરી આપી, લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું. ગાંધીનગર, અમદાવાદ અને સાબરકાંઠાના કાર્યક્રમમાં હાજરી આપી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રથમ ગાંધીનગરમાં ફિલા વિસ્ટા 2024નું ઉદઘાટન કર્યું. મહાત્મા મંદિરમાં દાંડી કુટીરમાં ફિલા વિસ્ટા 2024નું આયોજન કરાયું. આ 2 દિવસના પ્રદર્શનમાં વિશિષ્ટ અને દુર્લભ સ્ટેમ્પ્સનો રસપ્રદ જગત જોવા મળશે. જે બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે સંમેલનમાં હાજરી આપી, જ્યાં 50મું અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન સંમેલનની શરૂઆત કરાવી. ત્યારબાદ સાબરકાંઠા અને હિંમતનગરમાં સાબરડેરીના અત્યાધુનિક કેટલફીડ પ્લાન્ટનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉદઘાટન કર્યું. કેટલફીડ પ્લાન્ટના 210 કરોડના ખર્ચે બનાવ્યો છે, જેમાં પશુ આહાર તૈયાર કરાશે, જેથી અરવલ્લી અને સાબરકાંઠાના પશુપાલન ક્ષેત્રે જોડાયેલી મહિલાઓને સાબર ડેરી સાબરદાણ પૂરું પાડશે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, પશુઓને પોષણયુક્ત આહાર પૂરો પાડશે સાબર ડેરી, તેનો મને વિશ્વાસ છે. જે બાદ ગૃહમંત્રી અમિત શાહ સાણંદ પહોંચ્યા. અહીં સાણંદના શેલામાં તળાવનું લોકાર્પણ કર્યું. પદ્મભૂષણ રજનીકાંત શ્રોફના નામથી તળાવનું નિર્માણ કરાયું. 21 કરોડના ખર્ચે તળાવ અને ઉદ્યાનનું નિર્માણ કરાયું. 53,000 સ્ક્વેર મીટરમાં તળાવનો વિકાસ કરાયો. 8,000 સ્ક્વેર મીટરમાં આર્ટિફિશિયલ લેક છે. ગુજરાતના પ્રવાસે છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ત્યારે અમદાવાદના શેલા વિસ્તારમાં તળાવના લોકાર્પણ પ્રસંગે પહોંચ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સ્થાનિક લોકો સાથે વાત કરી હતી. શેલામાં રહેતા લોકોએ ગટર સહિત પ્રાથમિક સુવિધાને લઈને અમિત શાહને રજૂઆત કરી હતી. ત્યારે શેલા વિસ્તારમાં ગટરની અસુવિધાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્થાનિકોને ખાતરી આપી અને થોડા મહિનામાં તમામ સમસ્યા હલ થઈ જવાની ખાતરી આપી હતી. પણ એની ગટરની અને પીવાના પાણીની બધી જ વ્યવસ્થા થઈ ગઈ. એક વર્ષ થશે આપણે વસ્ત્રાપુર જેવું થઈ ગયું. ચિંતા ખબર છે કે થોડોક ટાઈમમાં બધું ફાઇનલ થઈ જાય. લગભગ મોટી સ્કીમ છે ને, 1500 કરોડ રૂપિયાની ગટર છે અને નાખવામાં થોડી વાર લાગશે. રાજકોટ નાગરિક સહકારી બેંકમાં ભાણેજ સામે મામાએ માર્યું મેદાન. ભાજપ સમર્થન સહકાર પેનલની એકતરફી જીત. 28 વર્ષ બાદ યોજાયેલી રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં ભાણેજ પર મામા ભારે પડ્યા. મામા જૂથનો વિજય થયો, ભાણેજ જૂથનો કારમો પરાજય થયો. રાજકોટ નાગરિક બેંકની ગત રવિવારે યોજાયેલી ચૂંટણીના પરિણામો આવી જતા સત્તાધારી સહકાર પેનલનો જંગી લીડથી વિજય થયો છે.
21 ડિરેક્ટરોની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં સહકાર પેનલને 6 બેઠકો બિનહરીફ મળ્યા બાદ બાકીની 15 બેઠકો માટે ગત રવિવારે મતદાન યોજાયું, જેમાં સરેરાશ 96.39% મતદાન નોંધાયું. રૈયા સર્કલ પાસે આવેલ નાગરિક બેંક ખાતે પણ મતગણતરી હાથ ધરાઈ, જેમાં મહિલા અનામત બેઠકો ઉપર સહકાર પેનલના બંને મહિલા ઉમેદવારો જ્યોતિબેન ભટ્ટ અને કીર્તિબેન જાદવનો ભવ્ય વિજય થયો. સહકાર પેનલના જ્યોતિબેન ભટ્ટને 320 માંથી 290 અને કીર્તિદાબેન જાદવને 286 મત મળ્યા, જ્યારે સંસ્કાર પેનલના દીનાબેન બોઘાણીને માત્ર 38 મત મળતા તેમનો કારમો પરાજય થયો. આ ઉપરાંત અન્ય 13 બેઠકોની મતગણતરીમાં પણ સહકાર પેનલના ઉમેદવારોનો જ્વલંત વિજય થયો અને તમામ 15 બેઠકો ઉપર સહકાર પેનલનો ભવ્ય વિજય થયો, જ્યારે સંસ્કાર પેનલનું ખાતું પણ ખુલ્યું ન હતું. સહકાર પેનલના ઉમેદવારોને રાજકોટ શહેરના 189 મતમાંથી સરેરાશ 150 મત મળ્યા, ત્યારે સંસ્કાર પેનલના એક પણ ઉમેદવારને પૂરા 40 મત પણ મળ્યા નથી. કલ્પક મણિયાર જૂથ ખાસ કંઈ ઉકાળી શક્યું નથી અને મતદારે આ જૂથને જાકારો આપ્યો. તો પરિણામ બાદ જીતેલા ઉમેદવારો એકબીજાનું મોઢું મીઠું કરાવ્યું હતું. તો વિજેતા ઉમેદવાર દેવાંગ માકડે કહ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારાની આ જીત છે. ગુજરાતમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ, 4 દિવસ કડકડતી ઠંડી પડશે. ગુજરાતમાં જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે સમય આવી ગયો છે. ગુજરાતીઓ ધ્રુજવા લાગ્યા છે. લાંબી રાહ જોડાવ્યા બાદ ગુજરાતમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. આખું ગુજરાત ઠંડીની ઝપેટમાં આવી ગયું છે. ગુજરાતના મોટાભાગના શહેરો ટાઢાબોળ થઈ ગયા છે. સવાર સાંજ ગાઢ ધુમ્મસ છવાવા લાગ્યું છે. રાજ્યમાં ઠંડીનો ચમકારો વધતા લોકો ગરમ કપડાં પહેરવા જોવા મળી રહ્યા છે. હજુ 4 દિવસ સુધી કડકડતી ઠંડી પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે સરેરાશ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. હજુ 3-4 દિવસ સુધી તાપમાન યથાવત રહેશે. ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાની અસર ગુજરાત પર પડી રહી છે, જેના કારણે આગળના દિવસોમાં રાજ્યમાં પણ ઠંડો પવન ફૂંકાવા લાગશે અને આગામી દિવસોમાં કડકડતી ઠંડી પડશે. 9 શહેરોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી ઓછું નોંધાયું છે. આ સિવાય નલિયામાં સૌથી ઓછું 15.8 ડિગ્રી તાપમાન નોંધાયું. ડિસેમ્બરમાં હાડ થીજોથી ઠંડી પડશે. તો અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 23-25 નવેમ્બર મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે. પશ્ચિમી વિક્ષેપના કારણે ન્યૂનતમ મહત્તમ તાપમાન ઘટવાની શક્યતા છે, એટલે કે ઠંડીની સાથે માવઠું થવાની પણ મોટી આગાહી કરી છે. નવેમ્બર ડિસેમ્બરમાં માવઠું થઈ શકે છે, સાથે બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાને કારણે માર્ચ એપ્રિલમાં પણ માવઠાની શક્યતા છે. ડુંગળીના ઘટશે ભાવ, ગોંડલિયાડ 1.5 લાખ ડુંગળીની આવકથી છલકાયું. બેકાબુ બનેલા ડુંગળીના ભાવ હવે આવી શકે છે કાબુમાં. મોંઘી દાટ બનેલી કસ્તુરીના ભાવ હવે ઘટશે, કેમ કે ગોંડલ માર્કેટયાર્ડમાં ડુંગળીની અધધ આવક નોંધાઈ છે, જેના કારણે યાર્ડની બહાર બંને બાજુ ઝણસી ભરેલા વાહનોની લાંબી કતાર લાગી ગઈ. મંગળવારે ડુંગળીના 1,20,000 કટ્ટાની આવક થઈ. ગોંડલ માર્કેટયાર્ડમાં હરાજીની પ્રક્રિયામાં ડુંગળીને એક મણના 200-900 રૂપિયા સુધીનો ભાવ બોલાયો. ખેડૂતોને ડુંગળી પાકના સારા ભાવ પણ મળી રહ્યા છે. સારા ભાવ મળતા મોટી સંખ્યામાં ખેડૂતો ડુંગળી વેચવા આવતા યાર્ડ બહાર 10 કિલોમીટરની લાંબી લાઇનો લાગી. સૌરાષ્ટ્રમાંથી રાજકોટ, પોરબંદર, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, મોરબી સહિતના જિલ્લાઓમાંથી ખેડૂતો પોતાનો પાક લઈને આવી રહ્યા છે, ત્યારે મગફળીની 80,000 ગુણીની આવક નોંધાય. મગફળીના 800-1200 રૂપિયા સુધીના ભાવ બોલાયા. યાર્ડમાં જણસીઓની બમ્પર આવકને કારણે પગ મૂકવાની પણ જગ્યા નથી. યાર્ડ છલોછલ ભરાતા યાર્ડના સત્તાધીશોએ મગફળી અને ડુંગળીની આવક બંધ કરી છે. મોટા પ્રમાણમાં ડુંગળીની આવક થતા હાલ ડુંગળીની આવક બંધ કરવામાં આવી છે. જ્યાં સુધી યાર્ડના સત્તાધીશો દ્વારા નવી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી બંને જણસીની આવક બંધ કરવામાં આવી છે. કાજુ બદામ કરતા પણ ઘઉંનું બિયારણ મોંઘું થતા અરવલ્લીના ખેડૂતો સંકટમાં. રવિ સિઝનની શરૂઆત થતા અરવલ્લી જિલ્લાના ખેડૂતો મોટા પ્રમાણમાં ઘઉંની વાવણીમાં જોતરાયા છે. દર સિઝનમાં અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં સૌથી વધુ 1 લાખ કરતાં વધુ હેક્ટર જમીનમાં ઘઉંનું વાવેતર કરવામાં આવે છે, ત્યારે ચાલુ વર્ષે કાજુ બદામ કરતાં પણ ઘઉંના બિયારણનો ભાવ વધતા ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે. ઘઉંના બિયારણનો ભાવ 20 કિલોના 400 રૂપિયા જેટલો વધ્યો છે, જેથી ઘઉંની ખેતી કરવી ખેડૂતોને મોંઘી લાગી રહી છે. ગયા વર્ષની સરખામણીમાં લોકવાન ઘઉંના બિયારણનો ભાવ 1600 હતો, તે વધીને 2000 રૂપિયા પ્રતિ 20 કિલો થયો છે. આ જ રીતે ઘઉંની અલગ અલગ જાતના બિયારણોના ભાવ વધ્યા છે, જેને પગલે ખેડૂતોની ખેતી ખૂબ જ મોંઘી બની છે, જેથી ખેડૂતો પરેશાન છે. બીજી બાજુ ચોમાસા સિઝનમાં ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા હતા, જેના કારણે જિલ્લાના અનેક ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું, જેનો સર્વે પણ થયો નથી અને તેનું વળતર પણ મળ્યું નથી. તેવા સંજોગોમાં રવિ સિઝનમાં ખેડૂતોએ ઘઉં પાકની વાવણી કરવા માટે તૈયારી શરૂ કરી છે, ત્યારે ઘઉંના બિયારણનો ભાવ વધતા ખેડૂતોની હાલત કફોડી બની છે. સરકાર દ્વારા વધતા ભાવને ધ્યાને રાખી ટેકાનો ભાવ જાહેર કરાય તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. જો સસ્તા ભાવે ઘઉંના બિયારણ નહીં મળે તો લોકોને સિઝનમાં ઘઉંના વધુ ભાવ ચૂકવવા પડશે. ગૃહિણીઓને લીલા લહેર, ઠંડીનો પારો ગગડતા શાકભાજીના ભાવ કડડભૂસ, હજુ વધુ સસ્તા થશે. મોંઘવારીના માર વચ્ચે ગૃહિણીઓને રાહત મળે તેવા સમાચાર આવ્યા છે. શિયાળો જામતા જ ગૃહિણીઓને લીલા લહેર છે. ઠંડીનો પારો ગગડતા શાકભાજીના ભાવ પણ કડડભૂસ થઈ ગયા છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં શાકભાજીના ભાવમાં આંશિક ઘટાડો થયો.
હાલ 1 કિલો શાકભાજીના ભાવ 20-30 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો. હવે માર્કેટમાં લીલા શાકભાજીની આવક વધી છે. બહારના રાજ્યોમાંથી શક્કરિયા, સુરણ, રતાળુ, રીંગણ, વટાણાની આવકમાં વધારો થયો છે. અમદાવાદની એપીએમસી માર્કેટમાં શાકભાજીના રોજના 475 જેટલા વાહનો આવે છે. પહેલા જે આવક 50-60 હજાર ક્વિન્ટલ હતી તે 91,980 ક્વિન્ટલ પહોંચી ગઈ છે. ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિના મતે હાલ જોઈએ એટલા ભાવ ઓછા નથી થયા, પણ આગામી 15 દિવસમાં ભાવમાં મોટો ઘટાડો જોવા મળશે. શાકભાજીના ભાવ પર નજર કરીએ તો એપીએમસીમાં રીંગણ 120 રૂપિયા પ્રતિ કિલો એ વેચાતા, જે 50% ઘટીને હવે 60 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે. ગુવારના ભાવ 160 થી ઘટીને 100 રૂપિયા, કોબીજ 100 રૂપિયા કિલો એ ઘટીને 80 રૂપિયા, ટમાટર 60 રૂપિયા, જ્યારે ફ્લાવરના 120 રૂપિયા ભાવ થઈ ગયા છે. વટાણા, રવૈયા, પાપડી, ટીંડોરાના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ધીમે ધીમે શાકભાજીની આવક વધતા અનુમાન છે કે આગામી 15 દિવસમાં શાકભાજીના ભાવમાં 50% ઘટાડો આવી જશે. ખારાગોળાના મીઠા ઉદ્યોગમાં મંદીનો માહોલ, અગરિયાઓ મુશ્કેલીમાં. મીઠાના ઉદ્યોગ પર છવાયા છે મંદીના વાદળ. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કચ્છના નાના રણમાં મીઠાનું મબલક ઉત્પાદન થયું છે, પરંતુ અગરિયા કે વેપારીઓ બંનેમાંથી કોઈને પૂરતા ભાવ ન મળતા મીઠા ઉદ્યોગ મંદીના વવણમાં ફસાયો છે. ધાંગધ્રા, કુડા, ખારાઘોડાના રણમાં મોટા પ્રમાણમાં મીઠાનું ઉત્પાદન થાય છે. ચાલુ વર્ષે અંદાજે 20 લાખ મેટ્રિક ટન કરતાં વધુ ઉત્પાદન થાય તેવી શક્યતા છે. જોકે બજારમાં માંગ ઘટતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ગત વર્ષે 1 મેટ્રિક ટન મીઠાનો ભાવ 550-700 રૂપિયા સુધીનો હતો, જોકે આ વર્ષે ભાવમાં 200 રૂપિયાનું ઘટાડો થતા અગરિયાઓમાંથી આપ ફાટ્યું છે. આ વર્ષે મીઠાના ભાવ 400-450 રૂપિયા જ મળી રહ્યા છે. વૈશ્વિક બજારમાં ઊંચી માંગ, રણમાં અગરિયાને પ્રવેશબંધી ભાવમાં ઘટાડા પાછળ જવાબદાર હોવાનું કહેવું છે. પોષણક્ષમ ભાવ ન મળતા અગરિયાઓના પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે. ત્યારે સરકાર આ મામલે નક્કર પગલાં લઈ મીઠાના યોગ્ય ભાવ મળે તેવી કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. મહત્વનું છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કચ્છના નાના રણમાં અંદાજે 15,000થી વધુ પરિવારો કાળી મજૂરી કરી સફેદ મીઠાનું ઉત્પાદન કરે છે. પણ હાલ તો મીઠાના ભાવમાં કડાકાને લઈને જે અગરિયાઓ કાળી મજૂરી કરી મીઠું પકવી લોકોના ઘરની રસોઈને સ્વાદિષ્ટ બનાવે છે, તેમની જિંદગીમાં પણ જાણે ખારાશ ભળી ગઈ છે. દાહોદમાં KYC માટે લોકોએ રાતથી જ લગાવી લાઈન, આખી રાત ઠર્યા અરજદારો. આ કોઈ બેઘર લોકો નથી, આ કોઈ ભિક્ષુકો કે ગરીબો નથી જે ઘર બહાર વગર રોડ પર સૂઈ રહ્યા છે, પણ આ શરમજનક દ્રશ્યો છે રાશન કાર્ડ KYC ના ધાંધ્યાના. તંત્રની પોલ ખોલતી આ તસવીર છે દાહોદની. આખો દિવસ કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા છતાં દાહોદ તાલુકા પંચાયતમાં KYC ના કામ થતા નથી. લોકો કામ ધંધા મૂકીને આખો દિવસ બગાડે છે, લાઈનમાં ઉભા રહે છે, પરંતુ સર્વરના ધાંધિયા અને ઢીલી નીતિના કારણે આધાર કાર્ડ, રાશન કાર્ડ સહિતના KYC ના કામ થતા નથી, જેથી કંટાળેલા લોકોએ દાહોદ તાલુકા પંચાયત ઓફિસની બહાર રાતથી અડીંગો જમાવી દીધો. કેટલાક લોકોએ તો આખી રાત જ કચેરીની બહાર પસાર કરી. 4-5 દિવસથી ધક્કા ખાઈ થાકેલા લોકો ધાબળા લઈને જ અહીં સૂઈ ગયા. આખી રાત ઠંડીમાં ઠર્યા. આધાર, રાશન કાર્ડ સહિતની KYC માટે રાત્રિથી જ લોકોએ પગરખા મૂકી લાઈનો લગાવી. લોકોએ કહ્યું કે 4-5 દિવસથી ધક્કા ખાઈ રહ્યા છીએ છતાં કામ થતા નથી, ત્યારે લોકોને સારી સુવિધાઓ આપવામાં આવે તેવી માંગ કરાઈ છે. તો દ્વારકાના ખંભાળિયામાં આધાર કાર્ડમાં સુધારા અને KYC માટે લોકો ધક્કા ખાવા મજબૂર છે. મામલતદાર કચેરીમાં આવેલા આધાર કાર્ડ કેન્દ્ર પર આવતા અરજદારોને ભારે મુશ્કેલી થઈ રહી છે. 3-3 દિવસ ધક્કા ખાવા છતાં વારો ન આવતા હોવાનો અરજદારોનો આક્ષેપ છે. કેન્દ્ર પર ટોકન સિસ્ટમથી કામગીરી થઈ રહી છે, ત્યારે અરજદારોનું કહેવું છે કે રોજ ધક્કા ખાવા છતાં તમને ટોકન નથી મળી રહ્યા. આધાર કાર્ડમાં KYC અને અન્ય સુધારાઓ ન થઈ શકતા અરજદારો અગત્યના લાભથી વંચિત રહેતા હોવાનો આક્ષેપ છે. તો કેટલાક લોકોના અન્ય કામ પણ અટકી પડ્યા છે, ત્યારે આધાર કેન્દ્ર પર કામગીરી ઝડપી અને સરળ થાય તેવી અરજદારોની માંગ છે. વલસાડમાં એમ્બ્યુલન્સનો દુરુપયોગ. એમ્બ્યુલન્સમાં દર્દીઓની નહીં, સામાન્ય હેરાફેરી. જ્યારે કોઈ વ્યક્તિ બીમાર હોય કે પછી તેને તાત્કાલિક સારવારની જરૂર હોય ત્યારે એમ્બ્યુલન્સનો ઉપયોગ થતો હોય. એમ્બ્યુલન્સમાં દર્દીઓની હેરાફેરી થતી હોય, પરંતુ વલસાડ જિલ્લામાં એમ્બ્યુલન્સનો ઉપયોગ કંઈક અલગ જ રીતે થઈ રહ્યો છે. અહીં એમ્બ્યુલન્સનો ઉપયોગ દર્દીઓને લાવવા લઈ જવા નહીં, પરંતુ લાઇટ અને થાંભલા રિપેર કરવા અને અન્ય પરચુરણ કામ માટે થઈ રહ્યો છે. હાઈવે પર લાઇટ બગડી જતા એજન્સી દ્વારા લાઇટ રિપેર કરવા માટેનો સામાન એમ્બ્યુલન્સમાં લાવવો પડ્યો હતો. આ ઘટનાનો વિડીયો એક જાગૃત નાગરિક દ્વારા ઉતારવામાં આવ્યો હતો. આ વિડીયો સામે આવ્યા બાદ એજન્સી દ્વારા એમ્બ્યુલન્સને થઈ રહેલા દુરુપયોગનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. પાલીતાણાની ખારો નદી બની પ્રદૂષિત, નદીમાં ગટરના પાણીનો નિકાલ કરતા રોષ. પવિત્ર નગરી પાલીતાણા અસ્વચ્છ પાણીના કારણે દૂષિત થઈ છે. પાલિકાના શાસકોની અણઆવડતના કારણે એક સમયે બિલકુલ સ્વચ્છ ખારો નદી નગરપાલિકાના પાપે દૂષિત પાણીથી ખદબદી રહી છે. અહીં 24 કલાક દૂષિત પાણી ઠલવાતા આસપાસના 1 લાખથી વધુ રહીશો પર રોગચાળાનો ખતરો ઉભો થયો છે, જે કારણે પાલીતાણાની પવિત્ર ગણાતી નદી પર જોખમ ઉભું થયું છે. ખુલ્લેઆમ 24 કલાક ડ્રેનેજની પાઇપનું પાણી નદીમાં ઠલાવતા નદીનું સ્વચ્છ પાણી ગંદુ બની ગયું છે. ટ્રીટમેન્ટ વગર જ ગંદુ પાણી છોડવામાં આવતા માથું ફાડી નાખે તેવી દુર્ગંધ વચ્ચે લોકો જીવી રહ્યા છે.
એટલું જ નહીં, ખારો નદીમાં ડ્રેનેજનું પાણી ઉમેરતા ખેતીમાં પણ ગંભીર જોખમ ઊભું થયું છે. ગામના હેન્ડપંપમાં પણ દૂષિત પાણી આવે છે. નદીમાં ભળતું દૂષિત પાણી આજુબાજુના રહેણાંક વિસ્તારોના તળાવો અને પાણીના સ્ત્રોતો સુધી પહોંચી ગયું છે, જેથી લોકોના આરોગ્ય પર ગંભીર અસર થઈ રહી છે. શહેર કોંગ્રેસના પ્રમુખે આરોપ લગાવતા કહ્યું કે અનેક રજૂઆત છતાં હજુ કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી, તો આ તરફ નગરપાલિકાના ઉપપ્રમુખ તો ભર ઊંઘમાં છે, જેને વિષયની પણ જાણ સુદ્ધા નથી, પરંતુ આ દ્રશ્યો પૂરતા છે તેમની આંખો ખોલવા માટે. આવા તાલુકાના 9માંથી 6 કોઝવે થઈ રહ્યા છે પડું પડું. ડાંગ જિલ્લામાં વિકાસ ખાડે ગયો છે, તો તમે આહવા તાલુકામાં રહેતા હો તો કોઝવે પરથી નીકળતા પહેલા સાવધાન રહેજો, કેમ કે આહવામાં 9માંથી 6 કોઝવે પડું પડું થઈ રહ્યા છે. ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં કોઝવે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે. બોરખલીથી પાંડવા ગામ સુધીના રસ્તા પર આવતા કોઝવે ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે. કુલ 9માંથી 6 કોઝવે જર્જરિત હાલતમાં છે, જેને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કોઝવેના સળિયા બહાર દેખાઈ રહ્યા છે. લોકોમાં અકસ્માતનો ભય ફેલાયો છે. સ્થાનિકોએ વહેલી તકે કોઝવેનું સમારકામ કરવા તંત્ર પાસે માંગ કરી છે. આ અંગે અનેકવાર રજૂઆત કરી છે, છતાં પણ તંત્ર જાણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગે છે. વડોદરામાં તપન પરમાર હત્યા કેસ બાદ કોર્પોરેશન તંત્ર જાગ્યું અને કડક કાર્યવાહી કરી. બીએમસીએ પોલીસને સાથે રાખીને દબાણ દૂર કર્યા. નાગરવાડામાં પોલીસ અને કોર્પોરેશનની મોટી કાર્યવાહી. કોર્પોરેશને સંવેદનશીલ વિસ્તારમાં પહોંચી લારી ગલ્લાના દબાણો હટાવ્યા. કોર્પોરેશને અનેક લારી ગલ્લા જપ્ત કર્યા. ડીસીપી કક્ષાના અધિકારીઓ બંદોબસ્તમાં હાજર રહ્યા. તપન પરમારના મોત બાદ મોડે મોડે કોર્પોરેશન જાગતા ઉઠ્યા છે અનેક સવાલ. કોર્પોરેશનની કાર્યવાહીથી લોકોના ટોળા પણ ભેગા થઈ ગયા હતા, પરંતુ જેટલા પણ વિસ્તારની અંદર ગેરબંધારણીય મકાનો હતા કે જે દુકાનો હતી, લારીઓ હતી, તે તમામ વસ્તુઓ ઉપાડી લેવામાં આવી છે. તપન હત્યા કેસ બાદ કોર્પોરેશનની આ કાર્યવાહી જોવા મળી રહી છે. વેરાવળમાં દબાણકર્તાઓની ખેર નથી, ફરી શરૂ થયું દાદાનું બુલડોઝર. વેરાવળમાં દબાણકર્તાઓ પર ફરી બુલડોઝર વાળી કરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લાના ગેરકાયદે દબાણો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. વેરાવળના બંદર રોડ પર મેરીટાઈમ બોર્ડની જગ્યામાં કરવામાં આવેલા દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. આ જગ્યાએ કેટલાક લોકો દ્વારા દુકાન સહિતના બાંધકામો કરી દેવાયા, જેને લઈને તંત્ર એક્શનમાં આવ્યું અને મેરીટાઈમ બોર્ડની ઓફિસથી બંદર ગેટ સુધીની જગ્યાઓમાં બુલડોઝર ફેરવીને દબાણો દૂર કરવાનું અભિયાન હાથ ધર્યું. આ અભિયાન માટે 5 જેસીબી અને 20 ટ્રેક્ટર સહિતના સાધનોને કામે લગાવવામાં આવ્યા. સાથે જ અંદાજે 80 જેટલા લોકો પણ આ અભિયાનમાં જોડાયા છે અને તે 2 દિવસ સુધી ચાલશે. આ પહેલા પણ સોમનાથના ઇતિહાસમાં સૌથી મોટા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી. શંખ સર્કલથી ત્રિવેણી ઘાટ સુધી નાના લારી ગલ્લા રોડ પરના દબાણો દૂર કર્યા છે. વેરાવળમાં 150થી વધુ દબાણો દૂર કરાયા છે. ડિમોલિશનની કામગીરીમાં 36 જેસીબી મશીન અને 70 ટ્રેક્ટર ટ્રોલી કામે લાગ્યા હતા. લગભગ 1500 પોલીસ કર્મચારીઓની હાજરીમાં દબાણ હટાવાયું. પાટણમાં મેડિકલ કોલેજના છાત્રના મોતથી ધાંગધ્રાના જેસલા ગામમાં શોકનો માહોલ, તો આરોપીઓના રિમાન્ડ પણ મંજૂર. પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં આશાસ્પદ પુત્રના મોતને લઈ પરિવારજનો પર આભ તૂટી પડ્યો. અનિલના મોત બાદ પરિવારે એકનો એક પુત્ર ગુમાવ્યો. મૃતકના પરિવારમાં અનિલ સૌથી નાનો હતો અને તેને 2 મોટી બહેન છે. એક બહેનના ફેબ્રુઆરીમાં લગ્ન છે. માતા પિતાએ કાળી મજૂરી કરીને દીકરો ડોક્ટર બને તે માટે 6 લાખ રૂપિયા ભર્યા, પણ કુદરતને કંઈ બીજું મંજૂર હોય તેમ મેથાણીયા પરિવારના એકના એક દીકરાનું અકાળે મોત થતાં પરિવારજનોમાં હૈયાફાટ રુદનથી સમગ્ર જેસડા ગામમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. મૃતકના મમ્મી પપ્પા અને બંને બહેનો આઘાતમાં છે અને અર્ધબેભાન હાલતમાં છે. કોણ કોને સથિયારો આપે તેવો માહોલ છે. સ્વજનો પણ દુઃખની ઘડીમાં સથિયારો દેવા આવી રહ્યા છે. પરિવાર વર્ષે રૂપિયા 12 લાખ લેખે એક સેમેસ્ટરની 6 લાખ રૂપિયાની ફી પણ ભરી ચૂક્યો હતો, પરંતુ સિનિયરના રેગિંગે એક જ મહિનામાં જેસડા ગામને શોકાતુર કરી દીધું. અનિલના પિતા ખેતમજૂરી સાથે જોડાયેલા છે. મૃતકના ભાઈએ જણાવ્યું કે 2 ગામ વચ્ચે અનિલ પ્રથમ યુવાન હતો, જે MBBSના એડમિશન લઈ ડોક્ટર બનવા જઈ રહ્યો હતો. ધારપુરની મેડિકલ કોલેજમાં 1 મહિના પહેલા જ MBBSમાં પ્રવેશ મેળવ્યો હતો. મૃતકના ભાઈએ માંગ કરી કે રેગિંગ કરનાર 15 વિદ્યાર્થીઓને એડમિશન રદ કરવામાં આવે. જેનું માઇન્ડ ક્રિમિનલ હોય તે આગળ જઈને પણ ક્રાઇમ કરશે. આજે રેગિંગ કર્યું, ભવિષ્યમાં મોટો ક્રિમિનલ બનશે. યુવાનના મોત મામલે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની પણ પરિવારજનોએ માંગ કરી છે. રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભા તોફાની બની. વિપક્ષે મચાવ્યો હોબાળો, પોલીસે કરી ટીંગાટોળી. રાજકોટ મહાનગરપાલિકાના સ્થાપના દિવસે આજે જનરલ બોર્ડ મળ્યું હતું, જેમાં શાસક તેમજ વિપક્ષના કોર્પોરેટરોને સઘન ચેકિંગ કર્યા બાદ પ્રવેશ આપવામાં આવ્યો.
પ્રથમ પ્રશ્ન ભાજપના કોર્પોરેટરનો હતો, જેમાં અડધો કલાક જેટલો સમય વીતી જતા વિપક્ષના નેતા વશરામ સાગઠિયાએ પોતાના રોગચાળાના પ્રશ્નનો જવાબ દેવા હોબાળો કર્યો, જે દરમિયાન શાસક પક્ષના કોર્પોરેટરો દ્વારા તેમને રોકવાનો પ્રયાસ કરવામાં આવતા શાબ્દિક યુદ્ધ જોવા મળ્યું. વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ રોગચાળાનો અને ડેન્ગ્યુના કારણે થતા મોતનો પ્રશ્ન ઉઠાવ્યો, જેને લઈ સભા તોફાની બની ગઈ હતી. પોલીસ અને નેતાઓ વચ્ચે ચકમક થઈ ગઈ હતી. પોલીસે ટીંગાટોળી કરી હતી. વશરામ સાગઠિયાને બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. વિપક્ષ નેતા સાગઠિયાએ કહ્યું હતું કે આતંકવાદી હોય તેમ ચેકિંગ કર્યું અને મારો પ્રશ્ન સાંભળ્યા પહેલા મને માર્શલ મારફત બહાર કાઢી મૂકાયો. તો સ્ટેન્ડિંગ ચેરમેન બોલ્યા કે સાગઠિયા મીડિયા સમક્ષ ફોટા પડાવવામાં આવે છે. મનપા કમિશનર ગેરહાજર હોવાથી ડેપ્યુટી કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા આ બોર્ડમાં જવાબ અપાયા હતા. આમ પ્રજાના પ્રશ્નોની ચર્ચાને બદલે આજે પણ જનરલ બોર્ડ દરમિયાન માત્ર હોબાળો જ જોવા મળ્યો હતો. સુરતમાં પડતર મુદ્દાને લઈને ઘમાસાણ, સુધરાઈ સ્ટાફ મંડળે થાળી વેલણ વગાડી કર્યો વિરોધ. કઈ આ રીતે સુરતમાં પાલિકાની ઓફિસ થાળી વેલણના રણકારથી ગુંજી ઉઠી. સુરત પાલિકાના કર્મચારીઓ પડતર પ્રશ્નોની રજૂઆત કરવા માટે પહોંચ્યા. સુરત સુધરાઈ કામદાર સ્ટાફ યુનિયન દ્વારા મહાનગરપાલિકા કચેરીના કમ્પાઉન્ડમાં મોટી સંખ્યામાં કર્મચારીઓએ ભેગા થઈ થાળી વગાડી મનપા ગજવી હતી. પોતાની વાત અધિકારીઓના બહેરા કાન સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો. અધિકારીની કેબિન બહાર પણ થાળીઓ વગાડી સૂત્રોચ્ચાર કરીને રજૂઆત કરી. તમામ પ્રશ્નોનું નિરાકરણ તાકીદે આવે એવી ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી. સુધરાઈ સ્ટાફ મંડળની માંગ છે કે સુરત મહાનગરપાલિકાના વહીવટી કેડરમાં વર્ગ 1, 2, 3માં ફરજ બજાવતા ક્લાર્કને તાકીદે બઢતી આપવામાં આવે, તેમજ રૂપિયા 4200નું ગ્રેડ આપવામાં આવે. આરોગ્ય ખાતામાં ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર તથા સેનેટરી ઇન્સ્પેક્ટરના પ્રમોશન તાકીદે આપવામાં આવે. જે કર્મચારીઓને સસ્પેન્શન હેઠળ મૂકવામાં આવેલા છે તેઓને તાકીદ ફરજ પર લેવા. કર્મચારીઓની માંગ નહીં સ્વીકારે ત્યાં સુધી વિરોધ માટેના વિવિધ કાર્યક્રમો કરવાની ચીમકી આપી છે. દિવાળી પણ જતી રહી છતાં રોડ ખખડતા જ રહેતા કોંગ્રેસે વિરોધ કર્યો. ચોમાસું પૂર્ણ થયાને ઘણો સમય વીતી ગયો હોવા છતાં રાજ્યના કેટલાય વિસ્તારોમાં રસ્તાના હાલ બેહાલ છે. કેટલાક વિસ્તારોમાં કોંગ્રેસે બિસ્માર રોડને લઈને વિરોધનો વંટોળ ઉભો કર્યો. મહેસાણાના બેચરાજીમાં બિસ્માર રોડ રસ્તાઓને લઈને કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. આ તરફ અમરેલીમાં કોંગ્રેસે બિસ્માર રોડને લઈને વિવિધ બેનર્સ સાથે વિરોધ કર્યો. ભાવનગરમાં રસ્તાની ધીમી કામગીરીને લઈને લોકોની મુશ્કેલીમાં વધારો થયો. મહેસાણાના બેચરાજીમાં રોડ રસ્તા બિસ્માર મામલે કોંગ્રેસે હલ્લાબોલ કરી વિરોધ પ્રદર્શન કર્યું. છેલ્લા કેટલાય સમયથી રોડ રસ્તામાં મોટા ખાડા પડવાને લઈને વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. હાલાકીથી બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર અને સ્થાનિક કોંગ્રેસ કાર્યકરો એકત્ર થઈ બેનરો સાથે વિરોધ કર્યો. બહુચરાજી મામલતદાર કચેરી પાસે રોડ પર બેસી વિરોધ પ્રદર્શન કર્યું. મામલતદારને ત્વરિત આ રોડના સમારકામ થાય તેવી માંગ સાથે આવેદન આપ્યું. તો અમરેલીમાં કોંગ્રેસે બિસ્માર રોડને લઈને વિવિધ બેનર સાથે વિરોધ કર્યો. વડિયા કોંગ્રેસ નેતા, કાર્યકરો અને આગેવાનોને બેનર્સ લઈ ભાજપ વિરોધી નારેબાજી કરી. છેલ્લા 2.5 વર્ષથી વડિયાથી બાટવા દેવળીનો રોડ બિસ્માર હોવાનો કોંગ્રેસ કાર્યકરોએ આક્ષેપ કર્યો. વિરોધ દરમિયાન કોંગી કાર્યકર્તાઓએ જય શ્રીરામના નારા સાથે રામધૂન બોલાવી બિસ્માર રોડ બનાવી આપવા માંગ કરી. ભાવનગર શહેરમાં મુખ્ય બે પ્રવેશદ્વાર પાસેથી વર્ષો